सौराष्ट्र यूनिवर्सिटीनी सेनेटनी चूंटणीना केटलाक अणधार्या परिणामों आव्या हता। गुजरातमां प्रथमवार सेनेटनी चूंटणीमां आपनुं खातुं खुल्युं हतुं। होमियोपैथी स्टूडेंट बैठक पर भाजप अने कांग्रेस प्रेरित उम्मीदवारनो फॉर्म रद्द थता आपना डॉक्टर प्रदीपसिंह झाला बिनहरीफ विजेता थया हता। होमियोपैथी स्नातक बैठक उपर भाजप आप अने कांग्रेस प्रेरित उम्मीदवार फॉर्म भर्या हता। भाजपना राजेश पटेल समय मर्यादा बाद फॉर्म जमा करावा पहुंच्या तो फॉर्म रद्द थयुं हतुं। कांग्रेस प्रेरित माधवी उनटकटना फॉर्ममां टेकेदारना एड्रेसमां क्षति होवाना कारणे फॉर्म रद्द थयुं हतुं। तो गुजरातमां प्रथम वखत कोईपण युनिवर्सिटीमां सेनेटनी चूंटणीमां आपनो विजय थयो हतो। पोते हाल आम आदमी पार्टी में ढोकसरना प्रमुख छू अने सीवायएसएस मार्फते आ इलेक्शन में फॉर्म भरेलू। मारी सामे कांग्रेस भाजपना पण फॉर्म आवेला पण ए लोकोनो टेक्निकल मिस्टेकना कारणे फॉर्म रद्द थयेल, जेना कारणे आजे हूँ बिनहरीफ जाहेर थयेल छू। છોટાઉદેપુર જિલ્લામાં વૃક્ષોની સાચવણી માટે મુકેલા કર્મચારીઓને પગાર નહીં મળતા રોષે ભરાયા હતા। 100 જેટલા કર્મચારીઓને પગાર નહીં આપતા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને તંત્રના અધિકારીઓને ઝઘડવાનો પ્રયાસ પણ કર્યો હતો। નર્મદાની મુખ્ય કેનાલની આસપાસ વૃક્ષો વાવવામાં આવેલા છે। આ વૃક્ષોની વડોદરા ખાતે આવેલી વન સંરક્ષણ પર્યાવરણ એકમની કચેરી દ્વારા જાળવણી કરવામાં આવે છે। 100 જેટલા કર્મચારીઓને માસિક રૂપિયા 6000 પગારથી નોકરી રાખવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં પગાર નહીં મળે તો વડોદરા કચેરીનો ઘેરાવો કરવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી। છેલ્લા 5 માસનો પગાર નહીં મળ્યો હોવાનું કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે। ડીસામાં આખરે કેસર ક્રેડિટ સોસાયટી સામે ફરિયાદ નોંધાઈ છે। ક્રેડિટ સોસાયટીના સંચાલકો હજારો ગ્રાહકોના બચતની ચાવ કરી ગયા છે। ક્રેડિટ સોસાયટીના 4 સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ હતી। સંચાલક વિજય ત્રિવેદી, વિનોદ દવે, દિલીપ ત્રિવેદી અને વિપુલ ત્રિવેદી સામે ફરિયાદ થઈ હતી। ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। રોડ ઉપર વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સાંઢિયા પુલને પહોળો કરવામાં આવશે। હવે રાજકોટ સહારા નગરપાલિકાઓ દ્વારા 60 કરોડના ખર્ચે પુલને 4 લેન બનાવવામાં આવશે। બ્રિજની પહોળાઈ વધારવા માટે નવી ડિઝાઇનને રેલવે વિભાગે મંજૂરી આપી છે। 4 લેન બ્રિજ બનતા જ ટ્રાફિક સમસ્યા દૂર થશે।